સાહેબ બમરાઈવાડી અને રામણમાં 307 ના ગુનામાં જે ફરાર આરોપીઓ હતા તે પકડાયા છે, કોણ આરોપીઓ, શું ગુનાહ કીધી હશે? અમદાવાદ શહેરમાં જ્યારે રથયાત્રાની તૈયારીઓ ચાલુ રહી હતી ત્યારે રથયાત્રાના આગલા દિવસે રામોલ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદી જે સોનુ મહેન્દ્રસિંહ પરિયા છે એ અને એના મિત્રો એ મોરબી ટાઇલ્સના મેદાન ખાતે બેઠા હતા ત્યારે આ આરોપીઓ જે ભૂપેન્દ્ર ઉર્ફે શિલુ, શિલુ ખટ્ટી તથા સંદીપ પાટીલ અને અન્ય માણસોનું ટોળું ઘાતક હથિયારો સાથે મેદાનમાં આવેલું નાલ જે સોનુને બેઠા હતા એ સોનુ અને શિલુ વચ્ચે ઘણા સમયથી એક અંગત તદાવત ચાલી રહી છે. એના ભાગરૂપે એના ઉપર એમને હુમલો કર્યો અને એ પૈકી એક સંદીપ પટેલ પાટીલ નામનો જે આરોપી છે એને પોતાના હથિયારમાંથી ફાયરિંગ કર્યું અને એ ફાયરિંગ થતાં સોનુ અને એમના માણસો જે એમની સાથે જે ગાડી હતી એમાંથી એ ભાગીને નીકળી ગયેલા. આ બનાવ રામોલ પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો 307 અને આર્મ્સ એક્ટ હેઠળનો. આ સાથે સાથે જે અત્યારના જે ફરિયાદી છે એના પિતા ઉપર અગાઉ આ જ આરોપીએ એને હથિયાર બતાવી અને અગાઉના કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરેલું એટલે અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે પણ એક 307 અને આર્મ્સ એક્ટ હેઠળનો આ જ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો. આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયા બાદ રામોલ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા અને એમની ટીમ ખૂબ સઘન પ્રયત્નો આના માટે કરી રહ્યા હતા ત્યારે અને આ લોકો ગુનો કરી ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ભાગી ગયા હતા, કારણ કે આ મુખ્ય આરોપી છે એ મૂળ ઉત્તર પ્રદેશ ઇટાવાનો છે એટલે એ લોકો ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા ત્યારે રામોલ પોલીસની ટીમ સતત એમની પાછળને પાછળ હતી ત્યારે એક ચોક્કસ બાતમી મળી કે એ લોકો હિંમતનગરથી પરત આવી રહ્યા છે ત્યારે ચિલોડા ખાતે અમારી પોલીસની ટીમે એમને રોકી અને આ આરોપીઓને ગાડીની અંદરથી મળી આવતા એમને પકડી અને એમને ધરપકડ કરી અને એ વખતે જ્યારે ધરપકડ કરી ત્યારે એમના જોડેથી 2 દેશી કટ્ટા અને 5 જીવતા કારતૂસ મળી આવેલા છે એ સાથે લઈ અને આ ગુનાના કામે રામોલ પોસ્ટના ગુનાના કામે એમને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી. સર દેશી કટ્ટા જે લાવ્યા છે આ ગુના માટે લાવ્યા હતા કે